अमदावाद गुजरात यूनिवर्सिटी पेपर में छबरडो साब आयो छे। बीएड सेम वन की परीक्षा में गणित पेपर में छबरडो साब आयो। पेपर में प्रश्न त्रण अने चार जूना कोषना पूछाया अनुसार यूनिवर्सिटी पेपर में 34 मार्क्स प्रश्न में गड़बड़ जोवा मळी। कलाक बाद प्रोफेसरोए प्रश्न त्रण अने चार नवा प्रश्नों आप्या। जूना अने नवा बन्ने प्रश्नों मान्य राखवा विद्यार्थियों की मांग छे। यूनिवर्सिटी की बेदरकारी ने लीधे विद्यार्थियों मूंझवण में मुकाया छे। तो आ बीजी घटना जे पेपर में छबरडानी अने जूना कोर्स मुजब परीक्षा में पेपर पूछायानी जे घटना सामे आवी छे। बीएड सेम वन ना पेपर में जे छेल्ला बे प्रश्नों हता प्रश्न नंबर त्रण अने चार ते जूना कोर्स मुजब पूछाया। जो कि विद्यार्थियों हवे एवी मांगणी करी रह्या छे कारण के एक कलाक बाद नवा प्रश्नों बदलवामां आव्या। विद्यार्थियों की मांगणी छे कि परीक्षा ना जे जूना अने नवा कोर्स मुजबना जे जवाब छे ते बन्ने मान्य राखवामां आवे। तो जे रीते एक बाद एक विद्यार्थीओना भावीने लईने जे छबरडाओ शिक्षण तंत्रना साबे आवी रह्या छे। वधु एक छबरडो साबे आव्यो छे। आ वखते बीएडना सेम वनना जे विद्यार्थीओ छे ते शिकार बन्या। 34 માર્ક્સના પેપરમાં જે રીતે છબરડા જોવા મળ્યા, બે પ્રશ્નો જૂના કોર્સ મુજબ પૂછવામાં આવ્યા અને એક કલાક બાદ પરીક્ષાના એક કલાક બાદ તંત્રને તેની જાણકારી થઈ અને ત્યારબાદ પ્રોફેસરોએ પ્રશ્નો બદલ્યા। તો જે રીતે અંધારામાં શું પેપર કાઢવામાં આવે છે, જે લોકો પેપર ભણાવી રહ્યા છે, કોર્સ ભણાવી રહ્યા છે, તેમને જ ખબર નથી કે કયો કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે। માહિતી સાથે સંવાદદાતા જયંતિ જોડાઈ ગયા છે। જયંતિ, જાણે કે હાલ એવું કહી શકાય જે પ્રકારની એક બાદ એક શિક્ષણ તંત્રના છબરડા વિદ્યાર્થીઓના ભાવિ વિશે કોઈપણને પણ કોઈપણ જાતની અહીં દરકાર નથી તેવું સાફ દેખાઈ રહ્યું છે। બંસી, ચોક્કસ જણાવી દઉં કે ગુજરાતની અંદર શિક્ષણનું જે સ્તર છે એ એકદમ રોજે રોજ કથળતું જઈ રહ્યું છે, એ સામે જ દેખાય છે। કેગના રિપોર્ટમાં પણ સાબિત થઈ ચૂક્યું છે કે ગુજરાતનું જે એજ્યુકેશન સ્તર છે એકદમ નીચે જઈ રહ્યું છે, અને એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે ચેડા કરવામાં આવે છે, એમાં ગુજરાત યુનિવર્સિટી હોય કે પછી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ હોય કે કોઈ પણ યુનિવર્સિટી હોય, એ ક્યાંય કચાશ રાખતી નથી। આજની જે વાત છે બંસી, એમાં ગુજરાત યુનિવર્સિટીની વાત છે, જે આજે બીએડ સેમિસ્ટર વિદ્યાર્થીને પહેલા જ ખ્યાલ આવી જતા વિદ્યાર્થીઓએ કહ્યું કે આ પ્રશ્નો જે છે ગયા વર્ષના પૂછવામાં આવ્યા છે, પણ શિક્ષકોએ એ વાતની તકરાર ન લીધીને જયારે વિદ્યાર્થીઓ પેપર પૂર્ણ કરી દેવા આવ્યા એટલે લગભગ એક કે દોઢ કલાક પછી પ્રોફેસર આવીને કહે છે કે આ ત્રણ અને ચાર નંબરના પ્રશ્નો છે બદલી રાખવામાં આવ્યા છે, તમે હવે નવેસરથી પ્રશ્ન લખો। સવાલ બનશે એ છે કે જે વિદ્યાર્થીઓ સ્ટાર્ટિંગમાં જ ત્રણ અને ચાર પ્રશ્ન લખી નાખ્યા છે એમના ભાવિનું શું, કારણ કે પ્રશ્નપત્ર પરીક્ષા અડધી પત્યા પછી બદલવામાં આવે છે, એટલે વિદ્યાર્થીઓની માંગ ઉઠી છે કે આ પરીક્ષાનું આ જે આજનું પેપર છે રદ કરવામાં આવે અને નવેસરથી લેવામાં આવે, જો એવું નહીં થાય તો હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય એવી સંભાવના છે। જી બનશે, સાથે સાથે જયંતિ સવાલ એ પણ થાય કે જે પેપર કાઢનારા હોય છે તે પણ પ્રોફેસર જ હોય છે, તો તેમને ખ્યાલ નથી કે વિદ્યાર્થીઓના કયા કોર્સ અત્યારે અમલમાં છે અને તે લોકો શું ભણાવી રહ્યા છે, અને તેમાંથી આ રીતે આવા છબરડા કે જૂના કોર્સ ને નવા કોર્સ આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે। ચોક્કસ બનશે, જણાવી દઉં કે લાખો રૂપિયાનો પગાર લેતા જે પ્રોફેસરો છે એ સવાલ તો અહીંયા એ ઉઠી રહ્યો છે કે એ ખરેખર ઘરે જઈને ઊંઘવાનું કામ કરે છે કે કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરે છે। આ પ્રશ્નપત્ર પરથી એ સાબિત ચોક્કસ થઈ રહ્યું છે કે જે પ્રોફેસરો છે નવી ટેકનોલોજી નવા કોર્સ સાથે અપડેટ નથી થતા, એમને નોકરી વખતે જે વાંચ્યું છે એ જ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ભણાવતા હોય, એના લીધે કદાચ આ પ્રકારના છબરડાઓ થતા હોઈ શકે છે। કારણ કે પ્રોફેસર છે જે પેપર કાઢનાર છે એમને ખ્યાલ જ હોય છે કે નવું સિલેબસ છે તો એ જે પ્રશ્નપત્ર છે એ પણ નવું કાઢવાનું હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક એ ખુદ પોતાની મસ્તી મસ્તીમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરીને જૂના પ્રશ્નો મૂક્યા હોઈ શકે છે। સૌથી મોટો સવાલ એ છે કે પરીક્ષા વિભાગના અધિકારીઓ પણ આ ચેક નથી કરતા કે કયા વિષયમાં કયા સેમિસ્ટરમાં કયું સિલેબસ ચાલે છે, તો આ જે પ્રોફેસર દ્વારા જે પેપર કાઢવામાં આવી રહ્યા છે એ યોગ્ય છે કે નહીં એ પણ એમની જે જવાબદારી છે ક્યાંક ને ક્યાંક ચૂકી રહ્યા છે, માટે વિદ્યાર્થીઓ જોડે વારંવાર આ પ્રકારના છબરડા થાય છે। અને ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો વર્ષમાં લગભગ 50 થી પણ વધુ આ પ્રકારના છબરડાઓ આ પ્રકારના વિદ્યાર્થીઓ સાથે છબરડાનો આ કિસ્સો સામે આવ્યો છે, આ વખતે શિકાર બન્યા છે બીએડ સેમેસ્ટર વન ના વિદ્યાર્થીઓ। મેથ્સનું પેપર હતું, તેમાં પ્રશ્નપત્ર એક કલાક બાદ બે પ્રશ્નો બદલવામાં આવ્યા અને તેને લઈને હવે ઘણા બધા સળગતા સવાલો ઉઠી રહ્યા છે।